નમસ્તે મિત્રો, મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ યુનિવર્સિટી, હું ડોક્ટર ગૌરવ ચાવડા અને મારા કલીગ ડોક્ટર રૂપા ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, વંદે માતરમ. મિત્રો, હવે આજે આપણે જે આપણે વિડીયો છે ત્રણ નંબરનો, એક નંબરમાં આપણે નિસંતાનપણું કોને કહેવાય એના માટે જવાબદાર કારણો કોને કોને હોય, સ્ત્રીને હોય, પુરુષને હોય, અને નિસંતાનપણું જ્યારે લગ્ન જીવનને એક વર્ષ પછી બાળક ન રહે તો નિસંતાનપણું કહેવાય. ત્યારબાદ આપણે એવું સમજાય કે ટેસ્ટ ટ્યુબ બેબી ક્યારે કરવું પડે, તો ભાઈ રૂટીન ટ્રીટમેન્ટ ફેલ જાય તો પછી ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું પડતું હોય. ત્યાર પછી આપણે એવું લીધું કે સ્ત્રીના કારણો ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયા જવાબદાર, કે જેમાં એને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું જ પડે. એ સમગ્ર જે આખો સિરીઝ ચાલે છે એના ભાગરૂપે ભાગ ત્રણના આ ભાગ ત્રણના વિડીયોમાં અમે લોકો આજે પુરુષના કયા કારણો જવાબદાર હોય એની વિશે આજે માહિતી આપવા માંગીએ છીએ. મિત્રો, આ ધ્યાનથી સાંભળજો, આ કોઈ બુકમાં લખેલું નથી હોતું કે આ કોઈ જગ્યાએ સમજી શકાતું નથી. સતત 1998 થી અમે જે આ ફિલ્ડમાં એટલે કે સંતાન પ્રાપ્તિ માટે અમે ટ્રાય કરી રહ્યા છીએ, એટલે કે 98, 99, 2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 હવે 15ને આપણે જો 11 ગણીએ તો લગભગ આ 26 વર્ષથી સતત એક મનોમંથન મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબીમાં હું એટલે કે ડૉક્ટર ગૌરવ ચાવડા અને મારા કલીગ ડૉક્ટર રૂપા ચાવડા અને સમગ્ર અમારો સ્ટાફ કરી રહ્યા છીએ કે કઈ રીતે સારી સેવા આપવી. નો ડાઉટ એમાં અમને પણ તકલીફ પડે છે, અમારી સાથે પણ અમારા મિત્રો છૂટા પડતા જાય છે, પણ અમારો એક ધ્યેય છે કે ભારતને નિસંતાનપણાની શ્રાપમાંથી મુક્ત કરાવવું. તો ચાલુ કરીએ મિત્રો. અમારો મોબાઈલ નંબર છે 99-74-86-44-44. અમારો એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ, પાનવડી ચોક, પિલગાર્ડનની સામે, એસટી બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર, ગુજરાત. અમારો ટાઈમ છે સોમથી શનિવાર સવારે 10 થી 12 અને રવિવાર રજા હોય છે. ઉપરાંત જાહેર તહેવારમાં આપે અગાઉથી કન્ફર્મ કરીને આવું જેથી આપણે ધક્કો ન થાય. મિત્રો, જો વાત કરીએ પુરુષના કારણોમાં તો પુરુષના કારણોમાં લગભગ બે પ્રકારના કારણો હોય છે, શુક્રાણુ અને વીર્ય લગતા અને બીજા કઈના અલગ ક્વેશ્ચન. તો પેલા શુક્રાણુ કે વીર્યના કારણો આપણે જોઈ લઈએ. શુક્રાણુ ઓછા હોવા પોલિગોસ્પર્મિયા, શુક્રાણુ નબળા હોવા એસ્ટોનોસ્પર્મિયા, શુક્રાણુ ઓછા પણ હોવા અને નબળા પણ હોવા કમ્બાઈન ભેગું ઓલિગોસ્ટોનોસ્પર્મિયા, શુક્રાણુ ન હોવા એજોસ્પર્મિયા એટલે કે શૂન્ય કાઉન્ટ હોવું, શુક્રાણુ વિકૃત હોવા ટેટ્રોસ્પર્મિયા, શુક્રાણુ મરેલા હોવા નેક્રોસ્પર્મિયા, શુક્રાણુમાં પસ હોવું પાયરોસ્પર્મિયા, ઉપરાંત સીમેન ન આવવું અને સીમેન વખતે બ્લડ આવવું. ઉપરાંત આ બધા કારણો બાદ કરતા અમુક એવા કારણો કે જેમાં પેશન્ટને કેન્સર હોવું, પેશન્ટને રેડિયેશન કે કીમોથેરાપી લીધેલી હોય, પેશન્ટને એવા આનુવંશિક કે જેનેટિક રોગ હોય કે જેના કારણે શુક્રાણુ લેવલે પ્રોબ્લેમ આવતો હોય, આ બધા જ કારણો એ શુક્રાણુ કે વીર્ય કે સીમેન લેવલના હોય છે કે જેમાં અવશ્યથી આપણે લગ્ન જીવનના 1, 2 કે 3 વર્ષ પછી આઈવીએફમાં જવું પડતું હોય છે. હવે મુદ્દો આવ્યો કે જ્યારે આઈવીએફ કે ત્યારે ઘણા ખરા પુરુષો શરમાતા હોય છે. મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવી હોય તો ચાલતા, સાયકલ ઉપર, રિક્ષામાં, ગાડીમાં, બાઇકમાં, ટ્રેનમાં, બસમાં કે પ્લેનમાં જતા હોય છે. પ્લેનની મુસાફરી ઝડપી અને સગવડકારક હોય છે. તો બસ એક આ પ્રકારની ઝડપી અને સારવાર માટે આપણે આઈવીએફથી સંતાન પર ઝડપથી કરી શકતા હોય છે. ઉપરાંત શુક્રાણુ સેવાના કારણોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન અને પેનલ ડિસઓર્ડરોમાં ઘણા ખરામાં ટેન્ડા કોડીની જેવા કારણો પણ જવાબદાર હોય છે. એટલે જ્યારે આવી કોઈ પણ પુરુષ તકલીફ હોય ત્યારે સંકોચ કે નિરાશ થયા વિના કે શરમાયા વગર આપ અમારો સંપર્ક સાધી શકો છો અને આપને આ જે નિસંતાનપણાનો શ્રાપ છે એમાંથી મુક્તિ મેળવી શકો છો. હું આશા રાખું કે પુરુષના કારણો આપને બરાબર સમજણા હશે. જો આપને પણ એવી તકલીફ હોય, ફેમિલીમાં ભાઈને કે બીજા પાત્રને તકલીફ હોય, આજુબાજુ કોઈ સગા સંબંધીમાં કે સમાજમાં કોઈને પણ તકલીફ હોય, આપ જો આ ભગીરથ કાર્યમાં પેશન્ટને અહીં લાવવાનું કામ કરશો તો એ પણ આપનો સિંહ ફાળો ગણાશે. મિત્રો, સમાજમાં જાગૃતિ લાવીએ, શરમાઈએ નહીં, સંકોચ ન કરીએ અને છુપાઈએ નહીં, પણ સામે આવી અને સમાજમાં આની વિશે જાગૃતતા લાવીએ અને આપણે આ જે સંતાન પ્રાપ્તિનું ધ્યેય છે, આ જે બીડું છે એને આપણે ઉંચકી લઈએ.
એ જ અમારો ધ્યેય છે. હું ડોક્ટર ગૌરવ ચાવડા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. જય જય ભારત.